એની વિશિષ્ટતાઓનો વિશિષ્ટતાઓને ગ્રહણ કરવી, કોઈ બધી જગ્યાએથી વિશિષ્ટ એ તો ભગવાન સ્વયં છે, બીજું કોઈ વિશિષ્ટ હોઈ ન શકે. આપણે કોઈના માટે બહુ સારા છીએ અને આપણા માટે, અને આપણે કોઈના માટે ખરાબ પણ છીએ. બધાના માટે આપણો અલગ અલગ પરિચય છે ને. લેકિન સબ ઓર સે વિશિષ્ટતાઓ કો ગ્રહણ કરના, એને પરિચય કહેવાય. તો પરિચય તો શાસ્ત્ર અને ભગવાનનો જ પ્રાપ્ત થાય છે. તો આ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ અંતર્ગત બે પુરાણ શ્રીમદ ભાગવતનું મહાત્માનું વર્ણન કરે છે. ભાગવત પોતાની પ્રશંસા પોતે નથી કહેતો, જે આપણને એક અહીંયા સંદેશ આપે છે કે આત્મ પ્રશંસા મત કરો. ઘણા લોકો અમે આમ કર્યું, અમે તેમ કર્યું, અમે સંભાળ્યું, અમે કર્યું, યા ખુદ કી બડાઈ ક્યાં કર રહ્યો. કાર્ય, સાચો કાર્ય કરતા તો એ છે કે કાર્ય પ્રેઝન્ટ હોય પણ કરતા એબસેન્ટ હોય. એ કાર્ય કરતા એનું કાર્ય દેખાય, પણ જ્યારે સન્માનનો સમય આવે ને, ઘણા લોકોને સન્માન, અરે અમારું સન્માન નથી, એમાં સૌથી આગળ આવી જાય. ઘણા લોકો એ કેટેગરીમાં પણ હોય છે. યે ભાગવત એક આઈના હૈ ઓર યે આઈને મેં હમકો સબકો અપને ચહેરે દેખને, પોતાના મોઢા જોવાના છે ને. આપણે જોવાનું છે કે આપણે કેવા છીએ. યે ભાગવત હમે કહેતા હૈ આઈ નો વોટ યુ આર, હા મેં જાનતા હું તું ક્યા હૈ. બહાર ગમે તેવો દેખાવ, લેકિન અહીંયા બેસીશ, અહીંયા ભાગવતના અરીસામાં આપણે પોતાનું મોઢું જોઈશું તો આપણને ખબર પડી જશે કે આપણે કેવા છીએ. તો ઘણા પોતાની આત્મ પ્રશંસા કરતા હોય, અમે આમ કર્યું, અમે તેમ કર્યું. અરે ભૈયા તે કર્યું છે તો કોઈ થોડી અહેસાન થોડી ક્યા, તે તારું ધર્મ બજાવ્યું છે. તું ન કર તો બીજો કોઈ લાભ લઈ લે, તું વંચિત રહી જાત. ગુમાતા તો તું ગુમાતા, પાતા તો વો તું પા રહા. તને સેવાનો અધિકાર મળ્યો તો એ આત્મ ગૌરવ હોવું જોઈએ, ન કે આપણો અભિમાન આપણે પ્રગટ કરીએ. આ એક સંદેશ આ આપણને ભાગવત આપે છે કે આત્મ પ્રશંસા મત કરો. તો આનું મહાત્મ્ય 6 અધ્યાયમાં બતાવ્યું અને પ્રથમ શ્લોકમાં જે ભાગવતના મુખ્ય નાયક એમનો પરિચય આપ્યો છે. આવો ઉન પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ કો વંદન કરે, ઉનકા પરિચય પ્રાપ્ત કરે. સચ્ચિદાનંદ રૂપાય, સભી બોલે, બધા બોલશો, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય, શ્રીકૃષ્ણાય વયમ નમઃ, 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 શ્રીકૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય. તો આ પ્રથમ શ્લોક મહાત્મ્યનો, ને એ શ્લોકમાં ભાગવતના મુખ્ય નાયક એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમનો રૂપ, એમનો સ્વભાવ અને એમનું કાર્ય, આ ત્રણ થી કોઈનો પણ પરિચય પ્રાપ્ત થાય. તો રૂપ કેવું, એમનો સ્વભાવ કેવો, ઘણાનો સ્વભાવ જ એનો પરિચય હોય, ઘણાના કાર્ય જ એનો પરિચય હોય. જેવું ને કે ભાઈ આ સુંદર માલા તો એ તો ઈ જ કરી શકે, આ સજાવટ તો ભાઈ આમની જ હશે, એક પરિચય બની જાય, એમની સેવા, એમનું કાર્ય, એમનો પરિચય થઈ જાય. તો ત્રણ વસ્તુઓથી પરિચય થાય, રૂપ, સ્વભાવ અને કાર્ય. અહીંયા ભગવાનનો સંપૂર્ણ પરિચય આ શ્લોકમાં કે ભગવાનનું કેવું રૂપ છે, તો કે સચ્ચિદાનંદ રૂપ.
સતઘન ચિતઘન આનંદઘન, અને એ જ ભગવાનના સતઘનથી આ જગતની ઉત્પત્તિ થઈ. એટલે આ જગત પણ સત્ય છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની અંદર શ્રી આચાર્ય મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ જે ફિલોસોફી, જેમનો સિદ્ધાંત બતાવ્યો કે બ્રહ્મ સત્યમ, જગત સત્યમ, સંસાર મિથ્યા. અન્ય એવા આચાર્યો પણ થયા કે જેણે જગતને મિથ્યારૂપ પ્રગટ કર્યું છે, પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જગતના કર્તા તો ભગવાન છે, અને જો કર્તા સત્ય છે તો એનું કરેલું કાર્ય પણ સત્ય હોય તો આ જગતના કર્તા કોણ? તો કે ભગવાન. ઈ સત્ય, ભગવાન સતરૂપ છે. સત, સત એટલે તો ગીતાજીમાં જવું પડશે. ગીતાજી એની વ્યાખ્યા કરે છે, નાશતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત, કે જિસકા કહીં અભાવ ન હો, જો સર્વત્ર હૈ, જે વ્યાપક છે એ સત. એટલે ભગવાન બધી જગ્યાએ છે, ભગવાન વ્યાપક છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પર પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. વો તો સર્વત્ર હૈ, સત્ય રૂપ હૈ ભગવાન, સર્વત્ર હૈ ઓર ભગવાન સર્વદા હૈ. યે દો બાતો કો ધ્યાન મેં રખો, બે વસ્તુને હંમેશા યાદ રાખવાનું. કોઈ જુએ કે ન જુએ, ઈ જુએ છે, ઈ સર્વત્ર છે અને સર્વદા છે. હમણાં છે ને હમણાં નથી એવું નથી. આપણે અહીંયા છીએ તો ઘરે ન હોઈ શકીએ, ઘરે છે તો અહીંયા ન હોઈએ. ઘણાના શરીર અહીંયા હોય પણ મન ઘરમાં હોય. સાત વાગવા આવી ગયા, અહીંયા હોય ન હોય બધું એક જ જેવું છે. મારી દ્રષ્ટિમાં એ પણ વ્યાપક થઈ ગયો છે. શરીર અહીંયા પણ મન ઘરમાં છે, પહોંચી ગયો ત્યાં, વ્યાપક રૂપ આવી ગયું એની અંદર. તો સર્વત્ર હૈ ઓર સર્વદા હૈ. જ્યારે આ બે વસ્તુનું સ્મરણ હંમેશા રહે ને, મનુષ્ય દુષ્કર્મ ન કરે, મનુષ્ય પાપ ક્યારે કરે, દુરાચરણ ક્યારે કરે, છુપાઈને એકબીજાને નિંદા પાછળથી બોલવું, ઓલાને ખબર ન પડે એવી રીતે આ બધું ક્યારે કરે, છુપાઈ છુપાઈને કરે. પણ ભૈયા બીજું કોઈ જુએ કે ન જુએ, વો દેખ રહા હૈ, વો સર્વત્ર હૈ, વો સર્વદા હૈ. એના કાન પણ છે. આ આગળ આવે છે વિરાટ સ્વરૂપનું અને દ્વિતીય સ્કંદનું વર્ણન, કે આ દિશાઓ એના કાન છે, સૂર્ય એની આંખો છે, ચંદ્રમા એનું મન છે. તો તમે જે આપણે જે કરીએ છીએ એ જુએ છે, આપણે જે બોલીએ છીએ એ સાંભળે છે. તો સાવધાન રહેજો, એમ નહીં કે એ નથી જોતો, બધું જુએ છે, એ સાક્ષી છે. તો સત સ્વરૂપ, અને એ જ સતથી જગતની ઉત્પત્તિ થઈ. એટલે જગત સત્ય, ચિત્ત, ચિત્ત એટલે ચૈતન્ય, અને એ ચિત્ત ઘનથી, ચિત્ત અંશથી જેટલા પણ આ સંસારમાં ચૈતન્ય જીવ છે એની ઉત્પત્તિ થઈ. અને આનંદ આપણા અંદરથી તિરોહિત થઈ ચૂક્યું છે. જો ભગવાનથી આ જગતની ઉત્પત્તિ થઈ, એટલે ભગવાનનું એક લક્ષણ એ જગતમાં છે સતરૂપે. ચિત્ત જેટલા પણ ચૈતન્ય જીવ છે એ પણ ભગવાનમાંથી પ્રગટ થયા. એની અંદર ભગવાનના બે લક્ષણ છે, સત અને ચિત્ત. આનંદ આપણી અંદરથી તિરોહિત થઈ ગયો, અને એ જ આનંદને તો આપણે શોધીએ છીએ ને. આપણે બધા આનંદ જ શોધીએ છીએ ને. આપણા બધાની ખોજ શું છે? દરેક મનુષ્ય કંઈ ને કંઈ ખોજ શોધે છે. શું શોધીએ છીએ આપણે બધા? આનંદ. આ પૈસા માટે પ્રયત્ન છે, પૈસાની ખોજ છે, પણ પૈસા તો એક સાધન છે. એનાથી મેળવવું શું છે? એ સુખ, એનાથી આનંદ. આપણા બધાની ખોજ આનંદ છે, કારણ કે એ આનંદના આપણા આપણે અંશ છીએ. એ જ આનંદ આપણા અંદરથી તિરોહિત થઈ ગયું છે.
આનંદ ઉપનિષદોમાં આનંદની ત્રણ શ્રેણીઓ બતાવવામાં આવી. ત્રણ પ્રકારના આનંદ છે. એક વિષયાનંદ, બીજું બ્રહ્માનંદ અને ત્રીજું ભજનાનંદ. સારો સંસાર બધા જીવો વિષયોના આનંદમાં લિપ્ત છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ વિષયોથી મળતો આનંદ એ વિષયાનંદ, એ ક્ષણિક છે. એ વિષય શાશ્વત નથી અને વિષયમાંથી મળતો આનંદ પણ શાશ્વત નથી. કોઈ પણ સાંસારિક વસ્તુ પદાર્થ હોય, હવે ખાવાનું આપણે ખાઈએ જ્યાર સુધી ભૂખ છે તો આનંદ છે, પેટ ભરાઈ ગયું તો એ આપણી કેટલું પણ પસંદીદા ભોજન કેમ ન હોય, એ ખાઓ તમે તો શું થાય, બધું બહાર આવી જાય. એ બધો આનંદ ક્ષણિક છે. કેટલી પણ લાખો રૂપિયા ખર્ચી લો, તમે સરસ મજાની ગાડી લો, 2 મહિના 6 મહિના 1 વર્ષ આનંદ છે, પણ પછી એ આનંદ ધીરે ધીરે નષ્ટ થતું જાય છે. એ બધો વિષય આનંદ, એનાથી એક ઉપર ઉચ્ચ છે બ્રહ્માનંદ. એમાં 2 પ્રકારની મુક્તિ બતાવી એટલે એ પણ તુચ્છ બતાવ્યું. અને ત્રીજું છે ભજનાનંદ. ભજનાનંદ ભજ સેવાયામ, ભજ ધાતુ સેવાના અર્થમાં છે. જેમ શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ, એટલે સેવાના અર્થમાં ભજ ધાતુનો પ્રયોગ કર્યો. તો ઈ ઠાકોરજીની સેવા કરવાથી મળતો જે આનંદ એને ભજનાનંદ કહેવાય. અને ઈ જ આનંદ મેળવવા માટે ઈ આનંદ ક્યારે આવે, કારણ કે આનંદ બ્રહ્મ છે, બ્રહ્મ આનંદ છે. અને જ્યાર સુધી એ બ્રહ્મ સાથે સંબંધ ન થાય તો આનંદ આવી ન શકે. એટલે જ પુષ્ટિ પરંપરામાં સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ કરાવવામાં આવે છે. એ જીવ જે અનંત દોષોથી ભરેલો છે, જે આનંદ એના અંદરથી તિરોહિત થઈ ચૂક્યો છે, પણ એ વલ્લભ વંશજ આચાર્ય બાલક બ્રહ્મ ઠાકુર સન્મુખ એ જીવને લઈ જાય છે, સંબંધ કરાવે છે. અને એ સંબંધ કરાવે કે એ જે આનંદ એના અંદરથી તિરોહિત થઈ ગયો, ઠાકોરજીનો સંબંધ થઈ ગયો, સ્પર્શ થઈ ગયો ગુરુનો, ત્યારે એ આનંદ એના અંદરથી પ્રગટ થાય છે. અને એ અંદરથી આનંદ પ્રગટ કરવા માટે પછી એને કૃષ્ણ સેવા સદા કાર્ય, ઠાકોરની સેવા પધરાવવામાં આવે કે એ આનંદ એના અંદરથી પ્રગટ થાય. આ શું છે, આ સેવા કરવા, આ સેવા શું કામ કરવાની છે, આ બ્રહ્મ સંબંધ શું કામ લેવાનું છે, કેમ બ્રહ્મ? ઘણી વખત તમને પૂછે કે બ્રહ્મ સંબંધ કેમ, હું કહું તને આનંદ કેમ જોઈએ છે. બધાને આનંદ જોઈએ છે. ભાઈ કયો આનંદ ચાહતા હે? તો ભાઈ કોઈ તો દુઃખ માંગો, કોઈ દુઃખ નહીં માંગતા, સબ આનંદ ચાહતા, કારણ કે એ જ આનંદના બધા અંશ છે. એટલે બધાની ઈચ્છા આનંદ જ છે. કોઈ કે અમને તો આનંદ આવે છે ને સંસારથી, પણ એ આનંદ કેવો છે ને ભગવાનનો આનંદ કેવો છે, બંનેમાં ફરક છે. સંસારી વસ્તુ અને વ્યક્તિમાં આનંદ કેવો છે, ક્ષણિક છે. એક માતાનો એક પુત્ર મેળામાં ખોવાઈ ગયો અને 2 દિવસ દીકરો આંખમાંથી ચહુધાર અશ્રુ વહેવા લાગ્યા. અરે કોઈ શોધીને લઈ આવો, જમવાનું ગમે નહીં, ખાવું ગમે નહીં, પીવું ગમે નહીં. 2 દિવસ પછી કોઈ દીકરો શોધીને લઈ આવ્યો, માએ આલિંગન આપ્યું, ચુંબન કર્યું, આંખોમાંથી અશ્રુ પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. આલિંગન આપ્યું, એવો આનંદ આવ્યો. બીજી વખત દીકરો આવ્યો આલિંગન, દીકરો ખૂબ આનંદ આવ્યો. ત્રીજી વખત ગલેથી લગે આનંદ, ચોથી વખત આલિંગન, આનંદ ધીરે ધીરે ઓછું થતું જાય. અને 5મી વખત આવ્યું, બસ દીકરા હવે રમ. પેલી વખત બહુ આનંદ, બીજી વખત ઓછું, ત્રીજી વખત ઓછું, ઓર અબ બસ બેટા અબ ખેલો, બહુ થયું હવે. તો ઈ જે પહેલી વારનો આનંદ હતો 5મી વારમાં ખતમ. સંસારની બધી વસ્તુઓ, પદાર્થો, વ્યક્તિઓમાંથી મળતા આનંદ આવા જ છે. મળ્યું, પ્રસન્ન આનંદ થયો, પછી ધીરે 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 બધું નષ્ટ થવા લાગે. હવે આપણે એવો આનંદ જોઈએ છે કે શાશ્વત આનંદ, જે બ્રહ્મનો આનંદ છે એ જોઈએ છે, કે જે આનંદ મોજમાં જે ભગવદીઓ ફરતા હોય છે, જે આનંદ સેવા કરવા વાળા વૈષ્ણવોને મળતું હોય છે.
જે સેવા દ્વારા આનંદ, એટલે આપણા પુષ્ટિ પરંપરામાં ભાગવત સેવાનો પ્રકાર. ઠાકોરજીને મંગળા કરે, જગાડે, સ્નાન કરાવવા, શિંગાર, આ બધું એક પ્રક્રિયા કે આનંદ મળે. દીન કહે ધનવાન સુખી, ધનવાન કહે સુખ રાજા તો ભારી, રાજા કહે મહારાજ સુખી, મહારાજ કહે સુખ ઇન્દ્ર કો ભારી, ઇન્દ્ર કહે સુખ ચતુરાયન કો, બ્રહ્મા કહે સુખ વિષ્ણુ કો ભારી, પર તુલસીદાસ વિચાર કહે, પર તુલસીદાસ વિચાર કહે, બિન હરિ નામ યે જીવ દુખારી. દીન કહે ધનવાન સુખી, દીન દરિદ્ર એને માને લાગે છે કે ધનવાન સુખી છે, ધનવાનને લાગે છે કે રાજાનું સુખ એના કરતા વધારે છે, રાજાને લાગે કે મહારાજાનું સુખ એના કરતા વધારે છે, મહારાજને લાગે કે ઇન્દ્રનું સુખ એના કરતા વધારે છે, ઇન્દ્રને લાગે છે કે મારા કરતા સુખ તો બ્રહ્માનો છે, બ્રહ્માને લાગે છે કે મારા કરતા સુખ વધારે તો વિષ્ણુનો છે. પણ તુલસીદાસ કહે છે કે જેને ઠાકોરજીનું નામ જેની જીવા ઉપર નથી, જેને સેવા સત્સંગ નથી, એ જીવ દુખારી. બિન હરિ નામ યે જીવ દુખારી, બિન હરિ નામ યે જીવ દુખારી. એટલે શ્રી આચાર્યજીએ કૃષ્ણ સેવા સદા તાર્યા. તો જે આનંદની શરણમાં આવી જાય, તાપત્રય વિનાશાય, ત્રણે પ્રકારના દુઃખોનો વિનાશ કરવા વાળા આધ્યાત્મિક, આધિદૈવિક, આધિ ભૌતિક, આ પહેલા શ્લોકમાં ત્રણ પ્રકારના જીવ, પુષ્ટિ, પ્રવાહી અને મર્યાદે, ત્રણેય પ્રકારના જીવ માટે ભગવાન ઉપકારી છે એ વર્ણન કરવામાં આવ્યું. મર્યાદી જીવ માટે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે બે પદ, બે ચરણ મૂકવામાં આવ્યા. કારણ કે મર્યાદી જીવ પ્રમાણ અને પ્રમેય બે વસ્તુઓ પર નિર્ભર છે, એટલે બે પદ એના માટે. પ્રવાહી જીવ માટે એક પદ, વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય, બધા પ્રકારના દુઃખોનો વિનાશ કરવા વાળો. કારણ કે પ્રવાહી જીવ કેવલ પ્રવૃત્તિમાં માને છે, અને પુષ્ટિ જીવ માટે તો કેવલ અને કેવલ શ્રી કૃષ્ણ પદ મૂક્યું, એ ભગવાન એના માટે ઉપકારી છે. તો ત્રણેય પ્રકારના દુઃખોનો વિનાશ કરવા વાળા એવા સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણાય, એ શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. પ્રથમ શ્લોક આનુષ્ટુપ છંદમાં બતાવ્યો, વૈદિક છંદ છે, અને આ છંદનો એવો નિયમ કે ભાઈ ચાર, જેમ એક શ્લોક હોય એના ચાર ચરણ, અને એક એક ચરણના આઠ આઠ અક્ષર, એટલે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ, આ ચાર ચરણ અને એક એક ચરણના આઠ આઠ અક્ષર, એટલે આઠ ચોક કેટલા થયા? 32. તો આ 32 અક્ષરોથી 32 લક્ષણો યુક્ત ભગવાનની વંદના કરી છે. નમસ્કાર શ્રી કૃષ્ણાય વયમ નમઃ, હે સચ્ચિદાનંદ રૂપ, અમે આપને નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. નમસ્કાર એટલે ન મમઃ ઇતિ મમઃ. અહીંયા પુષ્ટિ પરંપરાની ભાવ એટલે શ્રી કૃષ્ણ શરણ મમ શરણાગતિ ભાવ આ પ્રથમ શ્લોકમાં બતાવવામાં આવ્યો, ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. આગળ બીજા શ્લોકમાં ભાગવતના મુખ્ય વક્તાનું વર્ણન કરવામાં આવ્યું, એનું નિરૂપણ વિસ્તારથી આપણે આવતીકાલે એનું કથાનો આગળ પ્રારંભ કરીશું. આજની કથાને, આજે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને કથાનો આપણે અહીંયા જ વિશ્રામ લઈશું. કાલે, આવતીકાલે સમયસર
ત્રણ વાગ્યાથી કથા પ્રારંભ કરવી છે. આપ બધા સમયસર ઉપસ્થિત થઈ જજો તો જેટલું અધિકથી અધિક આપણે આ કથાના પ્રસંગોને આપણે જોઈ શકીએ. તો આજની કથાને અહીંયા જ વિશ્રામ આપીએ. એની પહેલા આવ બે મિનિટ કેવલ એક ભગવદ નામ સંકીર્તનનો આશ્રય લઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. કથાની મર્યાદાઓને આપણે ધ્યાનમાં રાખવાનું છે, નિયમોને ધ્યાનમાં રાખવાનું છે. એટલે જ્યારે કીર્તન ગાન કરીએ ત્યારે પાછળ ઝીલવાનું અને હાથથી તાળીએ વગાડવાની, અને પછી કીર્તન જ્યારે પૂરું થાય ત્યારે પછી પોતાના સ્થાન ઉપર શાંતિથી બેઠા રહેવાનું, અને પછી આરતી થાય પછી જ આપણો સ્થાનથી ઊભા થવાનું. બરોબર, આરતી પછી જ આપણે સ્થાન છોડવાનું. આવી બધા નિયમોનો ધ્યાનમાં રાખજો. અને કીર્તન ગાન કરતા સમયે ઈચ્છા થાય તો ઊભા થઈ શકો ઓર ઝૂમ ભી સકતે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે. ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે. ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. કૃષ્ણ ગાઈએ રે.